મેથીની ભાજી અહીંયા ચડે છે આપણી ગેસ ઉપર, આપણે બનાવી લીધું. સુભાઈએ જોવો આખી ઓસરીમાં બધું વેરી નાખ્યું છે. માતાજી બધાને કેમ છો? બધા મજામાં જોશો, અમે પણ મજામાં છીએ. તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો બપોરના તો ન કહેવાય ને, સવારનાય ન કહેવાય, 10:30 થઈ ગયા છે ને. આપણે બસ કામ કરીને નવરા થઈ ગયા છે, કપડાંને એવું બધું આપણે તોય નાખ્યું છે. અને દક્ષિણ પપ્પાને હવાર ટિફિન બનાવી દીધું હતું, તો એ તો કારખાને વહી ગયા છે અને હું દક્ષું બે ઘરે જવી. તો અત્યારે બ્લોગની શરૂઆત કરીશી. તો અમારો બ્લોગ તમને સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બન્યા રહેજો આગળ બ્લોગમાં. સુભાઈએ જોવો આખી ઓસરીમાં બધું વેરી નાખ્યું છે અને હાવ કામ વધારી દીધું છે. આપણે કપડાં ધોતા હતા ત્યાં તો આ ઓસરીમાં બધું વેરી નાખ્યું. તો આપણે હવે પહેલાં સાફ સફાઈ કરી લઈ. લક્ષ્મી ને વેરવાનો મોકો જોઈ થાય કે આપણે ક્યાંક આડા હરી નજર વહી જાય અને ચીજ ફૂજ બધું વેરવાનું ચાલુ કરી દીધું. આખી ઓસરીમાં બધું વેરી નાખ્યું છે. આપણે પહેલા સાફ સફાઈ કરી લઈએ ઓસરી. તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બપોરામાં આજે આપણે મેથીની ભાજી બનાવવાની છે. તો મેથીની ભાજી આપણે વીણી લઈએ. મોટી મોટી દાંડલી હોય એ અલગ કાઢી વાળવી અને પાંદડા પાંદડા અલગ કરી લઈ. તો આપણે વીણી લઈ અને અત્યારે શિયાળો છે તો ભાજી મસ્ત હોય ફ્રેશ. અને આપણે તો ઘરની જ હોય આપણી વાડીની, એટલે આપણને તો ફ્રેશ મળે એટલે અત્યારે ખાઈ લેવાય. પછી તો જરી કડવાશ આવી જાય તો પછી કાંઈ ભાવે નહીં અને પછી મળે નહીં અને મળે તો પણ બહુ મોંઘી હોય. અને અમારે તો ઘરની વાડીની હોય એટલે તાજી જ હોય. તો દક્ષણ પપ્પા માટે તો કાંઈ નથી બનાવવાનું, એને તો સવારે ટિફિન કરી દીધું હતું તો એ તો ટિફિન લઈને વહી ગયા હતા. તો દક્ષું ને હું સહી બી ના દીકરો તો અમારે હાટું બનાવવાનું છે. તો હાલો હવે આપણે મેથીની ભાજી બનાવી લઈએ. તો મેથીની ભાજી આપણે ચડવા મૂકી દીધી છે તો બસ હવે બની જાય એટલે આપણે બપોરા કરી લઈ. તો માં ભાજી એમ આપણી ચડે, મેથીની ભાજી અહીંયા ચડે છે આપણી ગેસ ઉપર, આપણે બનાવી લીધી છે. અને ચડવે ફૂલ થોડીક ચડી ગયેલી છે પણ થોડીક ચડવા આવે એટલે આપણે આમાં ચણાનો લોટ નાખી દઈ એટલે કડવી આપણને ઓછી લાગે. જો કે અત્યારે શિયાળાની ભાજી તો કંઈ કડવી ન હોય પણ તોય આપણે એમાં ચણાનો લોટ નાખી દઈએ એટલે આપણને ઓછી કડવી લાગે. હું અને દક્ષુ જમવા બેસી ગયા છીએ. કા દક્ષુ? હા, દક્ષુને તો બોર જ ખાવા હોય તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. હું દક્ષુ જમવા બેસી ગયા છીએ. તો જમવામાં આજે આપણે મેથીની ભાજી બનાવી છે, રોટલી છે ઘઉંની અને છાશ છે. અને દક્ષુ હાટું આ મોળી ભાજી છે, આપણી હાટું તીખી છે. અને દક્ષુભાઈ જમવા બેસી ગયા છે. કા ભાઈ? તો હાલો બધાય જમવા. કે તો હાલો બધાય જમવા. તોફાની કાંઈ બોલે નહીં. દક્ષુભાઈ અમારે ઉઠી ગયા છે. હું અહીં કા ભાઈ ઉઠી ગયા. એ ઉઠી ગયા. તો હાલો બહાર ન થાવ ઘોડિયાને બહાર. દક્ષુભાઈ જો અમારે ઉઠીને દોડ દોડ કરવા મીડાશ. કા હું લઈ આવ્યો? ક્યાંથી લઈ આવ્યો? કોને દીધી? લાઈ ફોલી દી. તો વાલ બધા આપણે ફોલી લીધા છે. લક્ષુ રમતો હતો તે આપણે કામ કરી લીધું છે. તો હવે બસ ખીચડી મૂકવાની તૈયારી કરીશી. ખીચડી બનાવી નાખી. ડેઈલી આપણે દક્ષુ માટે ખીચડી બનાવવાની જ હોય તો ખીચડી બનાવી નાખીએ અને વાલનું શાક બનાવી નાખશું. ત્યાં તો દક્ષુને પપ્પા આવી જાહે, પછી આવશે, પછી ગરમ ગરમ રોટલી બનાવશું. તો બન્યા રહેજો તમે અમારા બ્લોગમાં. ખીચડી આપણે ગેસ ઉપર મૂકી દીધી છે દક્ષુભાઈ હાટું. તો બની જાય એટલે દક્ષુભાઈને ખવડાવી લઈ. આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. મળશું કાલે નવા બ્લોગમાં. અને દક્ષણ પપ્પા આવી ગયા છે અને બધું કામે આપણે થઈ ગયું છે. તો બસ હવે હાંજ પડી ગઈ છે.
આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ, અને તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ બતાવજો.